વાપી નજીકના ડુંગરા વિસ્તારમાં આવેલી શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં 5,000 જેટલા રોપાઓનું રાજ્યના મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં રોપાણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી રમણ પાટકરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો માટે વીજ દરમાં રાહત તેમજ સારા રોડો બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. વાપી નજીકના ડુંગરા ગામમાં 200 એકરની જમીનમાં નહાર બંધુઓ દ્વારા શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવ્યો છે, જેમાં પર્યાવરણની જાળવણી માટે 15,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તે અંગે પ્રારંભિક તબક્કાના 5,000 વૃક્ષોના રોપાઓ મંત્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં રોપવામાં આવ્યા હતા. ભારત માતા કે ભારત માતા કે. માનનીય શ્રી આપણા પનોતા પુત્ર ગુજરાતના નરેન્દ્ર મોદીજીના જન્મ દિવસ 17 તારીખે જે હતો એના હેઠળ સેવા સપ્તાહનો એક કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર તરફથી વન ખાતા તરફથી આપવામાં આવેલો હતો. અને એ યોજના હેઠળ અમે લોકોએ અમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અમે આયોજન કરેલું છે અને એ આયોજન રૂપે અમે 5,000 વૃક્ષો આજથી અમે રોપીશું 3 દિવસના અંદર. અને એ ખાસ રમણભાઈએ જે અમને ખાસ અમને જે ઓર્ડર કર્યો એમ કહીએ તો ચાલશે, તો અમે એને સાથે 3 વર્ષના એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ સાથે જ અમે આ ઝાડ રોપવાનું આયોજન કરેલું છે. એટલે જે એજન્સીને અમે કામ આપેલું છે એ 3 વર્ષ સુધી એનું સાર સંભાળ રાખશે અને 3 વર્ષ પછી જેટલી બી એની ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીઝના ઓનરો સોસાયટી બનાવીને અમે રાખી છે, એ સોસાયટી ઓનરો આ રીતે સંભાળશે. તો અમે 15,000 વૃક્ષોનું આયોજન અમે રોપવા માટેનું કર્યું છે અને આવનારા વર્ષોમાં અમે જે 100 એકરમાં જે કરીએ છીએ એના અંદર અમે લોકો 30,000 વૃક્ષોનું રોપવાનું અમે આયોજન આવનારા 4 વર્ષોના અંદર અમે આયોજન કર્યું છે. તો આજ રોજે માનનીય શ્રી કનુભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ અને અમારા લોકસભ્ય લોક લાડીલા ધારાસભ્ય અને રમણભાઈ પાટકર વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને વિઠ્ઠલભાઈ અને મિતેશભાઈ અમારા આમંત્રણને માન આપી અને આ એક સેવા સપ્તાહ હેઠળના કાર્યક્રમ હેઠળ જે આવ્યા તે બદલ અમે એમનો આભાર માનીએ છીએ. શાંતા ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આજે આ વિસ્તારની અંદર ખુલ્લી જગ્યા જે તે વખતે એમના વડીલોએ રાખી હતી અને એના સાહસિક 3 પુત્રોએ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને એ ગ્રીન પાર્ક સાથેની આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને એમાં બેન્કો સાથેનું પણ ટાઈપ કરી અને જે જે પ્લોટો રહેશે એના પર ઉદ્યોગો કરશે અને એને સારી રીતે અહીં ઉદ્યોગો થાય એ ઉદ્દેશનો છે. અને હું માનું છું કે એવા દરેક જગ્યા ઉપર દરેક ગામની અંદર આ પ્રકારે સાહસિકો પેદા થાય તો ગુજરાતનો આર્થિક બેઝ જે ઊંચો લાવવા માટેની જે પ્રોસેસ છે એ હંમેશા જળવાય અને એમાં ઉદ્યોગપતિનો સાહસવીરોનો ખૂબ અભિગમ ઉપયોગી રહેતો હોય છે. અહીંયા એક મુદ્દો એ પણ આપણા સામે આવ્યો છે કે ભાઈ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બને છે તો તેમાં ગ્રામ્ય ક્ષેત્રનું વિદ્યુતીકરણ અમને ન મળે પરંતુ ઉદ્યોગિક પાવર અમને મળે આ મુદ્દો અમારી પાસે સરકાર પાસે આવ્યો છે. એટલે એમાં જરૂરથી જે તે અધિકારીઓને બોલાવીને સાથે ચર્ચા કરીને અહીંયા કેટલા ઇન્ડસ્ટ્રીયલ તમારા રજીસ્ટ્રેશન રહ્યા છે, કેટલો પાવર જોઈએ છે અને એ પાવર પ્રમાણે અમે ઉદ્યોગ સાથે એ પાવર પણ આપવા માટે વ્યવસ્થા કરીશું. પણ ટૂંકમાં આ વિસ્તાર ભૂતકાળની અંદર મારા મતક્ષેત્રમાં આવતો હતો અને એની સાથે સાથે આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વિભાગ સાથે પણ એક ટાઈપ કરીને ગ્રીન ગુજરાતનો જે ઉદ્દેશ છે એ આ એમાં 15,000 જેટલા જે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સાથે રાખ્યો છે એ ખૂબ આનંદની વાત છે અને હું આશા રાખું છું કે આ રીતે જે હવે આપણે એનઓસી આપે નગરપાલિકા આપે તો પણ એમાં સરળ હોય છે કે તમારે ઝાડો રોપવાના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનતા હોય તે પણ સરળ હોય છે પણ એમણે પહેલાં અમલમાં મૂક્યું છે. કોઈક પ્લોટ આ લેશે આજે પણ એને પહેલાં ઝાડો રોપીને એને આપવાના છે. એટલે આ રીતે એક સારો ઉદ્દેશ સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આજે અમલમાં મૂક્યો છે. હું આશા રાખું છું કે આ ઉદ્યોગ આવતા દિવસે વર્ડપ્રૂફ બને, સારા આગળ વધે અને આ એક ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર એક સારી રીતે વિકાસ પામે આજની આજનો આજ વ્યવસ્થા પ્રમાણે.